हेलो फ्रेंड्स, वेलकम टू माइक्रो ग्रुप सूरत संचालित एम के टेक्नो साइंस स्कूल तलाजा। हूँ खीमाणी जयेश, आपनु अमारी यूट्यूब सीरीज में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज धोरण 10 में आपणे चैप्टर नंबर 4 एटले के द्विघात समीकरण विषे बात करवाना छे। अने आ चैप्टर छे ई तमारे बोर्ड में 6 मार्क्स आवाथी पूछाशे। हवे द्विघात समीकरण नो अर्थ हूँ मतलब शुं, तो के द्विघात तो के जे समीकरण में बे घात, मोटा मोटी घात केटली होय, बे, एवं समीकरण ने केवु समीकरण कहेवाय छे द्विघात। दाखला तरीके कोई उदाहरण लेवू होय आपणे तो आ रीते लईए के तो के 5x² + 3x - 2 = 0। तो आ आख्या आखू समीकरण छे। आ समीकरण में तमे જોઈ શકો કે સૌથી મોટા મોટી ઘાત કેટલી આપેલી છે, 2। તો એનો મતલબ આપેલ સમીકરણ એ કેવું સમીકરણ થશે, દ્વિઘાત સમીકરણ। હવે દાખલા તરીકે તમને આમ આપી દીધું 5x - 4 = 0। तो आमा मोटा मोटी घात कितली आपेली छे तमने, तो के काई नहीं, एटले कितली घात छे, एक घात। आनी पर काई घात नथी एटले कितली छे, एक घात। तो एनो मतलब आनी पर एक घात छे, मोटा मोटी घात कितली छे, एक। तो आपेल समीकरण छे द्विघात समीकरण थशे नहीं, केवु थशे, सुरेख समीकरण। केवु थशे, सुरेख, मतलब के जेनी पर एक ज घात होय तेवु। तो हवे आपणे एक आमा खास याद राखवा जेवु, द्विघात समीकरण छे एनु प्रमाणित स्वरूप ax² + bx + c = 0, ज्यां ए इज नॉट इक्वल टू 0। आ एक प्रमाणित स्वरूप छे। घणी वक्त एक मार्कना क्वेश्चन में पूछाव हो तो आ रीते पूछी शके कि भाई द्विघात समीकरण छे एनु प्रमाणित स्वरूप लखो, तो आवशे ax² + bx + c = 0, अने ज्यां ए इज नॉट इक्वल टू हुं हशे 0, एनी किंमत छे 0 थती नथी। शा माटे, तो के जो एनी किंमत 0 थी जाय तो अहींया 0 किंमत मूकी दऊं छुं एनी जग्याए, 0 * हुं आवशे x² + bx + c, तो 0 * x² કરશે એટલે શું થઈ જવાનું છે, 0 + શું આવશે, bx + શું આવશે, c। તો હવે આ ટાઈપનું સમીકરણ વિજ્યું અને બરાબર હું તો અહીંયા પહેલેથી 0 હતો, તો હવે અહીંયા શું વિજ્યું, bx + c = 0। આમાં જ મોટા મોટી ઘાત કેટલી આવેલી છે, તો કે એક ઘાત છે। તો એનો મતલબ આ સમીકરણ છે જો એની કિંમત 0 લઈ લે તો આ કોઈ દી દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ થશે નહીં, એટલા માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવશે, 0 આવશે। હવે સ્વાધ્યાય 4.1 જોઈએ। પહેલામાં ટોટલ 8 દાખલા છે, એમાંથી આપણે અત્યારે 3 દાખલા જોઈએ। તો રકમ કંઈક આ રીતની છે, નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ એ આપણે ચકાસવાનું છે। દ્વિઘાત એટલે કે મોટા મોટી ઘાત કેટલી આવવી જોઈએ, 2 આવતી હશે, તો આપેલ દાખલો છે એ દ્વિઘાત સમીકરણનો થશે। તેમાં દાખલા નંબર 1 છે, હું આપેલું છે x² = 2 - x - 3 આપેલું છે, તો આનું સાદરૂપ આપીએ આપણે તો x² એનો વર્ગ એટલે આ રીતનું એક સૂત્ર આપણે જોયું હતું, a + b હોલ સ્ક્વેરનું સૂત્ર હતું। તો આનું સાદરૂપ શું હતું, પહેલાં પદનો વર્ગ, પ્લસ હોય તો પ્લસ, બે એટલે પહેલું બીજું પદ ગુણાકારમાં, અને છેલ્લે હંમેશા પ્લસ, છેલ્લા પદનો શું આવશે, વર્ગ। તો આ રીતનું આનું સાદરૂપ આપીએ કે આપણે, તો શું આવશે, એનો વર્ગ, તો અહીંયા એ કોણ છે, x, તો અહીંયા શું આવશે, x² પ્લસ હતો એટલે પ્લસ, બે એટલે પહેલું બીજું પદ ગુણાકારમાં, તો બે એટલે x અને 1 ગુણાકારમાં આવશે, તો 2 * 1 = 2 અને ગુણ્યા શું આવશે, x² છેલ્લે 1² એટલે કેટલો થાય, 1। હવે 2 છે કોની કોની યારે ગુણાશે, તો કે આખે આખા કૌંસની યારે, તો 2 ગુણાકાર પહેલાં કોની યારે કરી નાખું, x યારે, એટલે +/+ એટલે પ્લસ જ આવશે, +/-, 2 * 3 એટલે કેટલા થઈ ગયા, 6। હવે આનું સદરૂપ આપીએ, તેની પહેલાં 2 બાજુ 2x + છે, બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ, તો 2 બાજુ હરખા હરખા હતા એટલે 2x ઉડી ગયા, તો હું વધ્યો અહીંયા, તો કે x² + 1 = -, શું હતું, 6। હવે કામ કરું, -6 ઓલી બાજુ આવતો, તો +1 + શું આવશે, 6 = ત્યાં કાંઈ નહોતું વધ્યું એટલે શું હશે, 0। તો x² + 1 - 6 એટલે કેટલા થઈ ગયા, 7 = શું આવશે, 0। તો અત્યારે આપણને આખે આખો દાખલો છે એનો ઉકેલ આ રીતનો મળ્યો, x² + શું મળ્યો, 7। તો એનો મતલબ આમાં જુઓ તો મોટા મોટી ઘાત કેટલી દેખાય છે ચલ ઉપર, તો કે મોટા મોટી ઘાત કેટલી દેખાય છે, 2। તો એનો મતલબ થયો x² + 2 - x - 3 એ દ્વિઘાત સમીકરણ થશે। ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ, રકમ છે આ રીતની x² - 2x - 3 - x, તો આનું થોડુંક સાદરૂપ આપતા જઈએ આપણે, તો x² - શું આવશે, 2x, આમાં તો કાંઈ ફેરફાર થશે નહીં। તો હવે અહીંયા સેમ અહીંયા જુઓ જઈ આ રીતનું પદ છે, તો -2 છે કોની કોની યારે ગુણાય, 3 આયરે અને બીજા કોની યારે ગુણાય છે, x સાથે, તો -+ શું થઈ જાય, -, 2 * 3 આયરે એટલે શું થઈ જાય, 6, -+ 2 * x એટલે શું થઈ જાય, 2x થઈ ગયું।
હવે અહીંયા બે એક્સ છે એ બે ઉઠશે નહીં, તો કે બરાબરની ડાબી બાજુ જે બે એક્સ છે એ કેવા છે માઇનસ, અને જમણી બાજુ છે એ કેવા છે પ્લસ, એટલે ઉડી શકે નહીં. તો એક કામ કરીએ, એક્સનો વર્ગ માઇનસ બે એક્સ આ એમ નંબર આવ્યો. અહીંયાથી આ આખી આખું પદ છે એને બરાબરની ડાબી બાજુ લઈ જાઓ, તો માઇનસ છ પ્લસ સીધા હે ઉલી બાજુ હે, અને પ્લસ બે એક્સ છે ઉલી બાજુ હે કેવા સીધા હે માઇનસ. અહીંયા કાંઈ વધ્યું નહોતું એટલે શું વધ્યું હશે શૂન્ય. આગળ સાદરૂપ આપીએ તો મોટી ઘાત વાળું પદ છે એને પહેલાં લખી નાખું, અહીંયા માઇનસ બે એક્સ અને અહીંયા માઇનસ બે એક્સ, તો બે સરખા છે તો હું થાય સરવાળો, તો હું આવશે માઇનસ ચાર એક્સ. બેની નિશાની સરખી હતી એટલે શું કરીએ કે આપણે સરવાળો, અને વત્તા શું આવશે છ બરાબર શું આવશે ઝીરો. આનું સાદરૂપ છે શું આવશે, એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા છ બરાબર ઝીરો. તો હવે અહીંયા જોઈએ કે આપણે મોટા મોટી ઘાત જોવો તો આખા આખા સમીકરણમાં કેટલી મળી, તો કે બે ઘાત. તો એનો મતલબ એક્સનો વર્ગ માઇનસ બે એક્સ બરાબર માઇનસ બે ગુણ્યા ત્રણ માઇનસ એક્સ એ દ્વિઘાત સમીકરણ થશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર ત્રણ. તો દાખલા નંબર ત્રણમાં રકમ છે આ રીતની, એક્સ માઇનસ બે પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં આપેલું છે એક્સ વત્તા એક, અને બે કૌંસ વચ્ચે એનો સંબંધ છે તો કે ગુણાકારનો બરાબર. એક્સ માઇનસ એક પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં આપેલું છે એક્સ પ્લસ ત્રણ, અને બે વચ્ચે એનો સંબંધ છે ગુણાકાર. તો આનું સાદરૂપ આપીને આપણે એ કહેવાનું છે દ્વિઘાત સમીકરણ થશે કે નહીં. તો જોઈએ સૌથી પહેલાં, તો આવું જ્યારે હોય તો પહેલા કૌંસમાંથી પહેલું પદ લઈ લેવાનું. કયું પદ લઈ લેવાનું? પહેલું પદ, અને એનો ગુણાકાર આખે આખા કયા કૌંસ સાથે થશે? બીજા કૌંસ સાથે. તો એવી રીતે પહેલું પદ આવી ગયું, હવે કોનો વારો આવશે? બીજા પદનો, એટલે કે માઇનસ બેનો. કોની હારે આવશે ગુણાકાર? તો કે એક્સ વત્તા એક હારે. સેમ પ્રોસેસ અહીંયા કરીએ કે પહેલા કૌંસમાંથી પહેલું પદ એટલે કોણ આવશે? એક્સ. કોની હારે ગુણાકાર આવશે? એક્સ વત્તા ત્રણ હારે. હવે કોણ વધે? માઇનસ એક, એનો ગુણાકાર કોની હારે આવશે? એક્સ વત્તા ત્રણ હારે. હવે આગળ સાદરૂપ આપ્યાનું, તો એક્સ કોની હારે ગુણાય છે? તો કે એક્સ વત્તા એક હારે. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, પ્લસ એક્સ છે અને એક એ પ્લસ છે એટલે પ્લસ એક્સ એકું એક્સ, માઇનસ બેનો ગુણાકાર પ્લસ એક્સ હારે એટલે શું થાય? માઇનસ બે એક્સ. માઇનસ પ્લસ માઇનસ બે એકું બે. એક્સનો ગુણાકાર એક્સ હારે એટલે શું આવશે? એક્સનો વર્ગ. એક્સનો ગુણાકાર ત્રણ હારે એટલે શું આવશે? ત્રણ એક્સ. માઇનસ પ્લસ માઇનસ એક્સ એકું એક્સ, માઇનસ પ્લસ માઇનસ ત્રણ એકું ત્રણ. થઈ ગયું. આગળ સાદરૂપ આપ્યાનું, તો બે બાજુ જોઈએ કો એક્સનો વર્ગ પ્લસ છે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ, એટલે એ બે કેન્સલ થઈ ગયા. ત્યારબાદ બીજું કાંઈ ઉડેવું છે નહીં, તો હું શું વધ્યું લખી નાખીએ પહેલાં. એક્સ એક કામ કરતા જઈએ, અહીંયા એક્સ પ્લસ છે અને અહીંયા બે એક્સ માઇનસ છે, તો માઇનસ બે એક્સમાંથી એકવાર એક્સ બાદ કરી નાખીએ એટલે કેટલી વખત વચ્ચે? માઇનસ એક્સ, અને માઇનસમાં આવશે બે. સેમ પ્રોસેસ, ત્રણ એક્સમાંથી એક્સ બાદ કરી નાખીએ એટલે શું આવશે? બે એક્સ. માઇનસ કેટલા આવશે? ત્રણ. હવે આ જે પદ છે એને ઓલી બાજુ લઈ જઈએ, એટલે કે બે એક્સ માઇનસ ત્રણની હારે ભેગા કરી દઈએ, તો માઇનસ એક્સ છે એ કેવાથી જાય પ્લસ, અને માઇનસ બે છે એ કેવાથી જાય પ્લસ. ત્યાં કાંઈ નહોતું વધ્યું એટલે શું વધ્યું છે? શૂન્ય. બે એક્સ અને એક્સ બેની સરખી નિશાની છે એટલે શું થાય? સરવાળો. તો ત્રણ એક્સ માઇનસ ત્રણ અને પ્લસ બે નિશાની અલગ અલગ એટલે શું થાય? બાદબાકી. ત્રણમાંથી બે ગયા કેટલા વધ્યા? એક. ત્રણ માઇનસ છે તો મોટા પદની નિશાની, તો માઇનસ એક બરાબર શું આવશે? ઝીરો. હવે અહીંયા જે આપણને સાદરૂપ મળ્યું એમાં તમે જોઈએ કહો કે મોટા મોટી ઘાત ખાલી કેટલી દેખાય છે? એક ઘાત. તો એનો મતલબ કે અહીંયા આ જે રકમ આપેલી છે કૌંસમાં એક્સ માઇનસ બે બીજા કૌંસમાં એક્સ વત્તા એક બરાબર એક્સ માઇનસ એક અને એક્સ વત્તા ત્રણ એ દ્વિઘાત સમીકરણ થશે નહીં. ત્યારબાદ પહેલાંનો ચોથો દાખલો, એક્સ માઇનસ ત્રણ અને બીજા કૌંસમાં બે એક્સ વત્તા એક બરાબર એક્સ ગુણ્યા એક્સ વત્તા પાંચ, આવી કંઈક રકમ આપેલી છે. હવે આ રકમમાંથી આપણે એ કહેવાનું છે સાદરૂપ આપીને કે ભાઈ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ, એ આપણે ચકાસવાનું છે. તો આપણે જોયું તો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે અપાય, તો કે પહેલા કૌંસમાંથી પહેલું પદ એટલે કે એક્સ કોની હારે ગુણાય છે? બીજે આખે આખા કૌંસ હારે. એવી રીતે અહીંયા આવશે માઇનસ ત્રણ અને ગુણાકાર થશે બે એક્સ વત્તા એક હારે. આને થોડીક વાર એમ નંબર એવો દઈએ, એક્સ વત્તા પાંચ. થઈ ગયું. હવે એક્સ છે કોની કોની હારે ગુણાય છે? તો કે બે એક્સ હારે અને પછી એક હારે. તો એક્સનો ગુણાકાર બે એક્સ હારે એટલે શું થઈ ગયો? બે એક્સનો વર્ગ પ્લસ, આ બે પ્લસ જ છે એટલે નિશાની કઈ આવશે? પ્લસ એક્સ એકો એક્સ. માઇનસ ત્રણ પ્લસ બે હારે ગુણાય એટલે શું આવશે? માઇનસ ત્રણ દુ છ અને ગુણ્યા શું હતું? એક્સ. માઇનસ ત્રણનો પ્લસ એક હારે ગુણાકાર, તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ ત્રણ એકું ત્રણ બરાબર એક્સ છે એક્સ હારે ગુણાઈ જાય એટલે શું આવશે? એક્સનો વર્ગ પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, પાંચનો એક્સ હારે ગુણાકાર એટલે શું આવશે? પાંચ એક્સ. હવે એક કામ કરીએ સાદરૂપ આપીએ આગળ જે,
आज पद से एम नाम रहो बे एक्स नो वर्ग हवे अहीं माइनस छ माथी प्लस एक्स शू करवाना छे बात तो के माइनस पांच एक्स और माइनस शू आवशे त्रण आज आखे आखू पद छे एने बराबर नी ओली बात लीधा एटले एक्स नो वर्ग प्लस हतो केवो दीधा है माइनस प्लस पांच एक्स होता है क्या दीदा है माइनस पांच एक्स अहीं कहीं नतो वध्यो एटले हूँ वध्यो छे शून्य आगे सदरूप आपीए तो अहीं बे एक्स नो वर्ग छे अने अहीं एक एक्स नो वर्ग छे तो बे एक्स वर्ग में एक्स वर्ग शू करवा है बात तो हूँ वे अँ एक्स वर्ग आ माइनस पांच एक्स है आई माइनस पांच एक्स है बे हरखी निशानी है एट्ले शूँ थे सरवाळो अने बे माथी जे निशानी होय मोटी ए निशानी मूकी दे तो अँ मोटी निशानी तो कहीं छे नहीं एटले कई निशानी आवशे माइनस अने हूँ वध्यु तो बीजू माइनस त्रण बराबर हूँ तुं जीरो तो आ उपरनुं जे समीकरण आपी दे एटले के रकम आपी दे एनुं सादरूप हूँ मिल्यो एक्स वर्ग माइनस दस एक्स माइनस त्रण बराबर हूँ तुं जीरो तो एनो मतलब आज समीकरण मिल्यू एम मोटा मोटी घात जुए तो केटली मळशे तमने बे तो बे घात मिली तो एनो मतलब आपेली रकम छे एनो जवाब द्विघात समीकरण थशे। त्यारबाद दाखला नंबर पांच जुए पहला कौंस में आपेलू छे बे एक्स माइनस एक गुण्या एक्स माइनस त्रण बराबर एक्स वत्ता पांच कौंस पूरो गुण्या एक्स माइनस एक आज समीकरण आपेलू छे आनु सादरूप आपीने आपणे जोवानुं छे के ए द्विघात समीकरण थाय छे के केम ए आपणे चकासवानुं छे। तो सौथी पहेलुं काम करिए बे एक्स नो गुणाकार आखे आखा कौंस आरे क्या आखा कौंस आरे तो के बीजा तो अहीं शुं आवशे बे एक्स गुण्या एक्स माइनस त्रण आव कोण आवशे माइनस एक कोनी आर गुणा छे तो के एक्स माइनस त्रण एवी रीते पहला कौंस में पहलू पद एटले के एक्स कोनी आर गुणा छे एक्स माइनस एक आरे હવે આવશે પ્લસ પાંચ કોની એરે એક્સ માઇનસ એક એરે થઈ ગયો હવે આગળ સદરૂપ આપીએ આનું તો બે એક્સનો ગુણાકાર કોની કોની એરે થાય તો કે એક્સ માઇનસ ત્રણ એરે તો બે એક્સનો એક્સ એરે ગુણાકાર એટલે શું આવશે બે એક્સનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થાય છ એક્સ માઇનસ પ્લસ માઇનસ એક્સ એકું એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકું ત્રણ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એક્સ એકું એક્સ પ્લસ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ પ્લસ માઇનસ માઇનસ પાંચ એકું પાંચ થઈ ગયું ઉડેવું હોય તો ઉડાડી દઈએ બાકી તો કાંઈ છે હા તો કે અહીંયા માઇનસ એક્સ છે અને માઇનસ એક્સ બે કેન્સલ તો હવે અહીંયા હવે જોઈ લખી નાખીએ બે એક્સનો વર્ગ માઇનસ છ એક્સ વત્તા ત્રણ હવે આ આખે આખું પદ છે ને ઓલી સાઈડ લઈ જાય તો એક્સનો વર્ગ પ્લસ છે કેવો થીધા છે માઇનસ પ્લસ પાંચ એક્સ બોલી બાજુ એટલે માઇનસ માઇનસ પાંચ એટલે પ્લસ પાંચ બરાબર કાંઈ નહીં વધ્યું એટલે શું હશે શૂન્ય આગળ સાદરૂપ આપ્યાનું તો વર્ગ વર્ગવાળા પદ જોઈએ તો અહીંયા બે એક્સનો વર્ગ છે અને એક્સનો વર્ગ છે બે નિશાની અલગ અલગ છે એટલે શું થાય બાદ બાકી તો બે વખત એક્સના વર્ગમાંથી એક વખત એક્સનો વર્ગ બાદ કરીએ એટલે શું આવશે એક્સનો વર્ગ માઇનસ છ એક્સ અને માઇનસ પાંચ એક્સ બે હરખી નિશાની તો શું થાય સરવાળો તો છ ને પાંચ કેટલા થઈ ગયા અગિયાર એક્સ મોટું કોણ છે બેમાંથી તો કે છ કઈ નિશાની છે માઇનસ પ્લસ ત્રણ અને પ્લસ પાંચ કેટલા થઈ ગયા પ્લસ આઠ બરાબર શું આવશે ઝીરો તો આનું ઉપર જે રકમ આપી હતી એનું સાદરૂપ શું મળ્યું તમને એક્સનો વર્ગ માઇનસ અગિયાર એક્સ વત્તા આઠ બરાબર ઝીરો તો એનો મતલબ એવો થયો કે અહીંયા મોટા મોટી ઘાત તમે જોઈ શકો કેટલી મળી બે તો આપેલી જે રકમ હતી એ કેવી થાય દ્વિઘાત સમીકરણ થશે ત્યારબાદ પહેલાંના છઠ્ઠો દાખલો જોઈએ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક બરાબર એક્સ માઇનસ બે હોલ સ્ક્વેર આવી કંઈક રકમ આપેલી છે આ રકમનો આપણું સાદરૂપ આપીને જોવાનું છે કે દ્વિઘાત સમીકરણ થાય છે કે કેમ તો સૌથી પહેલાં આપણે જોઈએ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક અને એમ નામ રહેવા દઈએ હવે આનું સાદરૂપ તો આપણને ખ્યાલ જ છે આ ઇક્વેશન થઈ ગયું એ માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર શું આવશે એનો વર્ગ માઇનસ હોય તો માઇનસ બે અરે પહેલું બીજું પદ ગુણાકારમાં છેલ્લે હંમેશા પ્લસ અને છેલ્લા પદનો વર્ગ તો આનું સાદરૂપ એક્સ માઇનસ બેના હોલ સ્ક્વેરનું આ રીતે આપી શકીએ તો આવશે એનો વર્ગ તો એ કોણ છે મારી પાસે તો કે એક્સ એક્સનો વર્ગ કઈ નિશાની છે માઇનસ તો કઈ નિશાની મૂકી દેવાની માઇનસ બે અરે પહેલું બીજું પદ એમાં આવશે ગુણાકારમાં તો બે ગુણ્યા બે કેટલા થઈ ગયા ચાર ગુણ્યા શું આવશે એક્સ છેલ્લે તો કોઈ પણ નિશાની હોય હું મૂકવાની હંમેશા પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે બેનો વર્ગ કેટલો થઈ ગયો ચાર હવે અહીંયા તમે જોઈએ કહો બે બાજુ એક્સનો વર્ગ આપેલો છે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ અને જે એક્સનો વર્ગ આપેલો છે બેની નિશાની કેવી આપેલી છે સરખી તો બે કેન્સલ થઈ ગયા એક્સનો વર્ગ તો હું શું વધ્યું લખી નાખીએ તો કે અહીંયા વધ્યું ત્રણ એક્સ વત્તા એક
અહીંયા જે વધ્યું એને ઓલી બાજુ આવ્યું, તો માઇનસ ચાર એક છે ઓલી બાજુ આવે, કેવાથી જાય પ્લસ, અને પ્લસ ચાર છે કેવાથી જાય માઇનસ ચાર, કેન્સલ. હવે કામ કરીએ, ત્રણ એક્સ વત્તા ચાર એક્સ કેટલા થઈ ગયા, સાત એક્સ. એકમાંથી માઇનસ ચાર ગયા એટલે કેટલા જ્યાં માઇનસ ત્રણ, બરાબર શું આવશે, ઝીરો. તો અહીંયા જે સમીકરણ આપ્યું હતું એનો સાદરૂપ આપ્યો એટલે હું મેળવ્યું સાત એક્સ માઇનસ ત્રણ. અને એમાં તમે જોઈએ કહો તો મોટા મોટી ઘાત કેટલી દેખાય છે મને, એક ઘાત દેખાય, તો એનો મતલબ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ થશે નહીં. ત્યારબાદ દાખલા નંબર સાત જોઈએ, એક્સ વત્તા બે આખા કૌંસનો ઘન બરાબર બે એક્સ કૌંસમાં એક્સનો વર્ગ માઇનસ એક આપેલો છે. તો આનો સાદરૂપ આપીને આપણે જોવાનું છે દ્વિઘાત સમીકરણ થાય છે કે કેમ. તો સૌથી પહેલાં તમારે એક સૂત્ર છે યાદ રાખવું પડશે, કૌંસમાં એ પ્લસ બી એનો ઘન. આનું સૂત્ર થશે એ ઘન વત્તા બી ઘન વત્તા ત્રણ એ વર્ગ બી વત્તા ત્રણ એ બીનો વર્ગ. આ રીતનો આખે આખું નિત્ય સમ છે. તો હવે આનું સાદરૂપ આપતા જઈએ આપણે, તો એની જગ્યાએ કોણ આવશે, અહીંયા એ છે, અહીંયા કોણ છે એક્સ, તો એક્સનો શું થઈ જાય ઘન વત્તા હવે બીનો ઘન, તો બીની જગ્યાએ કોણ છે બે, તો બેનો શું આવશે ઘન પ્લસ ત્રણની એરે એ એટલે કોણ છે એક્સ એટલે એક્સનો વર્ગ, અને બી એટલે કોણ છે તો કે બી પ્લસ ત્રણ એ કોણ છે એક્સ અને બી એટલે તો કે બે, બેનો શું થાય વર્ગ. એવી રીતે બે એક્સ છે એ કોની એરે ગુણાશે તો કે એક્સના વર્ગ એરે, એટલે શું થઈ જાય બે એક્સનો ઘન પ્લસ માઇનસ માઇનસ બે એક્સનો એક એરે ગુણાકાર એટલે શું આવશે માઇનસ બે એક્સ. આગળ સાદરૂપ આપીએ તો આ થઈ ગયો એક્સનો ઘન પ્લસ બેનો ઘન એટલે આઠ, ત્રણ ગુણ્યા બે એટલે છ, અને એક્સનો વર્ગ વત્તા બેનો વર્ગ કરી નાખીએ પહેલાં ચાર, ચારનો ગુણાકાર ત્રણ એ કેટલો થઈ ગયો બાર, ગુણ્યા શું આવશે એક્સ. અહીંયા શું વધ્યું હતું બે એક્સનો ઘન માઇનસ શું હતું બે એક્સ. હવે એક કામ કરીએ, આ જે આખે આખું પદ છે એને બરાબરની ઓલી સાઈડ દાદી, તો કોણ હતું અહીંયા પહેલાંથી તો કે બે એક્સનો ઘન માઇનસ બે એક્સ, પ્લસ એક્સનો ઘન છે ઓલી બાજુ એટલે માઇનસ, પ્લસ આઠ છે એટલે માઇનસ આઠ, માઇનસ છ એક્સનો વર્ગ અને માઇનસ બાર એક્સ, ત્યાં કાંઈ વધ્યું નહોતું તો શું વધ્યો છે શૂન્ય. હવે આગળ સાદરૂપ આપીએ તો પહેલાં મોટી ઘાત છે એની વિશે વાત કરીએ, તો અહીંયા જુઓ તો બે એક્સનો ઘન અને શું બતાય એક્સનો ઘન, બે નિશાની હરખી છે કે અલગ અલગ, તો કે અલગ અલગ, તો શું થાય બાદ બાકી, તો બે વખત એક્સના ઘનમાંથી એક વખત એક્સનો ઘન બાદ કરો એટલે શું વધશે એક્સનો ઘન માઇનસ બે એક્સ, અને અહીંયા શું છે માઇનસ બાર એક્સ, હરખી નિશાની છે તો શું થાય સરવાળો, તો કેટલા આવશે માઇનસ ચૌદ એક્સ. પછી અહીંયા શું હતું માઇનસ છ એક્સનો વર્ગ, અને બીજું શું હતું માઇનસ આઠ, બરાબર શું આવશે ઝીરો. હવે આગળ જોઈએ અહીંયા આને ઘાત વાઇઝ ગોઠવી દઈએ, તો સૌથી પહેલાં મોટી ઘાત એટલે એક્સનો ઘન, ત્યારબાદ એનથી નાની ઘાત એટલે છ એક્સનો વર્ગ માઇનસ ચૌદ એક્સ, અને માઇનસ શું આવશે આઠ, બરાબર શું આવશે ઝીરો. તો ઉપરનું જે સમીકરણ હતું એનું સાદરૂપ હું મેળવ્યું એક્સનો ઘન માઇનસ છ એક્સનો વર્ગ માઇનસ ચૌદ એક્સ માઇનસ આઠ, બરાબર હું મેળવ્યું ઝીરો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા મોટા મોટી ઘાત મને કેટલી દેખાય છે ત્રણ, તો મારે મોટા મોટી ઘાત કેટલી દેખાવી જોઈએ બે દેખાવી જોઈએ, તો એનો મતલબ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ થશે નહીં. ત્યારબાદ પહેલાંનો આઠમો દાખલો, રકમ શું છે આની તો કે એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ વત્તા એક બરાબર કૌંસમાં એક્સ માઇનસ બે આખા કૌંસનો ઘન. તો આનું સાદરૂપ આપતા જઈએ અને જોવાનું છે દ્વિઘાત સમીકરણ થાય છે કે કેમ. તો ડાબી બાજુ છે તો એમ નામ લખી નાખીએ આપણે એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ વત્તા એક, આનું સાદરૂપ આપીએ તો આ રીતે આપીએ કાંઈ એ માઇનસ બી આખા કૌંસનો ઘન, તો સૂત્ર થશે એ ઘન માઇનસ બી ઘન માઇનસ ત્રણ એ વર્ગ બી વત્તા ત્રણ એ બીનો વર્ગ. આ રીતનું આખું નિત્ય સમ છે. તો હવે આની ઉપરથી આપણે સાદરૂપ આપતા જઈએ તો એ એટલે કોણ થાય એક્સ, તો અહીંયા શું આવશે એનો ઘન, પણ અહીંયા કોનો ઘન આવશે એક્સનો ઘન, માઇનસ છે એટલે માઇનસ, પછી શું આવશે બેનો ઘન એટલે કે બીનો ઘન માઇનસ ત્રણ આયરે એનો વર્ગ તો કે એક્સનો વર્ગ ગુણ્યા બી એટલે કોણ આપેલું છે તમને બી પ્લસ ત્રણ ગુણ્યા એ કેટલા છે તો કે એક્સ અને બી કેટલા આપેલા છે તો કે બે અને એનો શું કરવાનો છે વર્ગ. થઈ ગયું. આગળ સાદરૂપ આપ્યાનું તો એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ વત્તા એક, એક્સનો ઘન માઇનસ બેનો ઘન એટલે આઠ, ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થઈ જાય છ એક્સનો વર્ગ પ્લસ બેનો વર્ગ એટલે ચાર, ચાર તેરી બાર, અને બીજું શું આવશે પાછળ એક્સ. ડાબી બાજુ અને જમણી બાજુ એક્સનો ઘન તો આપેલા જ છે અને બે જો હરખી નિશાનીવાળા છે તો કેન્સલ થઈ ગયા.
તો કોણ કોણ બીજું એ લખી નાખીએ, તો કે માઇનસ 4x નો વર્ગ માઇનસ એક્સ વત્તા 1, આ બાજુ કોણ બીજું હતું માઇનસ 8, માઇનસ 6x નો વર્ગ અને વત્તા 12x. આગળ સાદરૂપ આપ્યા, હવે xx વર્ગવાળું જે પદ છે એને ભેગા લખીએ, તો આ પદ છે એમ નામ રહેવા દો માઇનસ 4x નો વર્ગ, અહીંથી માઇનસ 6x નો વર્ગ ઓલી બાજુ જાય એટલે કેવો થઈ જાય પ્લસ 6x નો વર્ગ, અહીંયા તો કોણ હવે માઇનસ એક્સ, અહીંયા એક્સ વાળું પદ છે તો કે હા કયું છે પ્લસ 12x, ઓલી બાજુ જાય તો માઇનસ 12x, પ્લસ 1 એમના અહીંયાથી પ્લસ 8 આવશે એટલે કે માઇનસ 8 આવશે એટલે કેવો થઈ જાય પ્લસ 8, બરાબર શું વધ્યો છે 0. આગળ જોઈએ તો માઇનસ 4x નો વર્ગ અને 6x નો વર્ગ, તો આ બે અલગ અલગ નિશાની છે, તો 6માંથી 4 ગયા એટલે કેટલા છે 2x નો વર્ગ, બે હરખી નિશાની શું થાય સરવાળો, 12 ને 1 કેટલા એક્સ થઈ જાય 13x, મોટું કોણ છે તો કે 12, કઈ નિશાની હતી માઇનસ, આ બે હરખી નિશાની એટલે પ્લસ શું આવશે 9 બરાબર 0. આ રીતનું આખું સાદરૂપ મળશે તમને. તો અહીંયા જુઓ તો મોટા મોટી ઘાત તમને કેટલી દેખાય છે તો કે 2 ઘાત, તો એનો મતલબ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ થશે.